સૌ પ્રથમ વાત અમેરિકાની ચૂંટણીની. તો ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનને પાર્ટીનું નામાંકન સ્વીકાર કરી લીધું છે. નામાંકન સ્વીકાર્યા બાદ જો બાઇડને પહેલા સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપ લગાવ્યો કે તેમણે દેશને બહુ લાંબા સમય સુધી અંધારામાં રાખ્યો. આ ભાષણ તેમના લાંબા રાજકીય સફરના શિખર સમાન મનાય છે. લગભગ 5 દાયકા લાંબા રાજકીય અનુભવના આધારે તે કહેવાયું હતું. અત્યાર સુધી લગભગ તમામ ઓપિનિયન પોલ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બઢત મેળવી તેઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. મતદાનને હજુ 75 દિવસ બાકી છે, તેથી ટ્રમ્પ પાસે પણ બાઇડન કરતાં આગળ નીકળવા ઘણો સમય છે. હવે જો વાત કરીએ ડેમોક્રેટિક પાર્ટીના અધિવેશનની, તો આ અધિવેશન પહેલાં કરતાં કેમ અલગ હતું તેની સરખામણી કરીએ તો તમે જોઈ શકો છો કે 2016માં યોજાયેલું આ અધિવેશન હતું, જ્યારે હિલેરી ક્લિન્ટન પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા. તો હવે સમજીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝંપલાવનાર આ બાઇડન છે કોણ. 77 વર્ષીય જો બાઇડનની ઉંમર સામે ઘણા સવાલો થયા છે, જેમ કે શું તેમની ઉંમર તેમના માટે અવરોધ પેદા કરશે કે કેમ, ખાસ કરીને તેમની ભૂલો કરવાની વૃત્તિને લીધે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેમને ઘણીવાર સ્લીપી જો કહી ચૂક્યા છે. પણ જે વાત સામે કોઈ સવાલ નથી થયો તે છે તેમનો અનુભવ. 1972માં 30 વર્ષની ઉંમરે તેઓ અમેરિકાના ઇતિહાસમાં સૌથી નાના ઉંમરના સેનેટર બન્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો 1987માં તેમણે પહેલીવાર રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઝંપલાવ્યું હતું. જો કે 2008-2016 દરમિયાન બરાક ઓબામા સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમણે કારકિર્દીની સૌથી મોટી જવાબદારી નિભાવી હતી. પણ તેમની નીતિ અને અમેરિકન લોકો માટે તેઓ શું કરશે તેના વચનો વિશે શું, ચાલો તેને પણ સમજીએ. તો પહેલી વાત તો એ કે કોરોના વાયરસને અમેરિકાને સૌથી ખરાબ અસર પહોંચાડી છે. જો બાઇડન બધા માટે મફત ટેસ્ટિંગ કરાવવા માગે છે, 1 લાખ લોકોને કામે લગાડીને કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રોગ્રામ શરૂ કરવા માગે છે, પણ વાયરસને કારણે અર્થતંત્રને પણ માઠી અસર પહોંચી છે. એટલે બાઇડન નાના ઉદ્યોગોને લોન આપવા માગે છે અને પરિવારોને સુરક્ષા ભથ્થા સહિત વધુ મદદ કરવા માગે છે. આ તરફ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇમિગ્રેશન પોલિસી મામલે કઠોર વલણ અપનાવવા માટે જાણીતા છે. પરંતુ જો બાઇડન વચન આપે છે કે તેઓ ટ્રમ્પની એ નીતિને પલટાવી દેશે જે અમેરિકા મેક્સિકોની સરહદે માતા પિતાને બાળકોથી વિખૂટા પાડે છે, આશ્રય માટેની અરજીઓની મર્યાદાને રદ કરશે અને મુસ્લિમ પ્રભુત્વવાળા દેશોમાંથી મુસાફરી પરનો પ્રતિબંધ હટાવશે, સાથે જ તેઓ એવા લોકોને સુરક્ષા આપવાનું વચન આપે છે જેમને નાનપણમાં ગેરકાનૂની રીતે અમેરિકા લવાયા હતા. પણ ધરતી પરની સૌથી મોટી સમસ્યા એટલે કે ક્લાઇમેટ ચેન્જનું શું, જેને પ્રેસિડેન્ટ ટ્રમ્પ હંમેશા અવગણતા આવ્યા છે. તો જો બાઇડને ક્લાઇમેટ ચેન્જને અસ્તિત્વ પરનું જોખમ ગણાવ્યું છે અને કહે છે કે તેઓ ફરીથી એ પેરિસ પર્યાવરણ સંધિમાં જોડાશે જેમાંથી પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહાર નીકળી ગયા હતા. તેઓ ગ્રીન ટેકનોલોજી રિસર્ચ માટે $1.7 ટ્રિલિયન ફેડરલ રોકાણની દરખાસ્ત મૂકે છે અને ઈચ્છે છે કે 2050 સુધીમાં અમેરિકા નેટ ઝીરો એમિશન સુધી પહોંચશે. રંગભેદ મામલે જો બાઇડને કહ્યું કે આર્થિક અને સામાજિક યોજનાઓથી લઘુમતીઓને સમર્થન આપવું જોઈએ. જો બાઇડને આ સિવાય અનેક મામલે કેવા પરિવર્તનની વાત કરી તે સાંભળીએ. The current president has cloaked American darkness for much too long. Too much anger, too much fear, too much division. Here and now I give you my word. If you entrust me with the presidency, I will draw on the best of us, not the worst. I'll be an ally of the light, not the darkness. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને કેલિફોર્નિયાના પૂર્વ સેનેટર કમલા હેરિસે પણ રંગભેદ જ નહીં, ગન કંટ્રોલ મામલે ખુલીને તેમનો મત વ્યક્ત કર્યો. પહેલા એશિયન અમેરિકન તરીકે કમલા હેરિસની રાજકીય સિદ્ધિની પ્રસિદ્ધિ સાથે ચર્ચા ભારત સાથે તેમના જોડાણની પણ છે. My grandparents were phenomenal. We would go back to India like every other year. My grandfather fought for સોશિયલ મીડિયા અભિયાનના વીડિયોમાં કમલા હેરિસ ઘણીવાર તેમના ભારતીય મૂળના મહત્વ વિશે વાત કરે છે. My grandfather would take me on his morning walk. દક્ષિણ ભારતના ચેન્નાઈ શહેરના બીચ પરની નિર્મળ રેતીમાં જ તેમનો રાજકીય દ્રષ્ટિકોણ ઘડાયો હોવાનું તેઓ કહે છે. યુવા કમલા હેરિસ તેમના દાદા પીપી ગોપાલન અને તેમના મિત્રો સાથે ચાલવા જતા. I would hold his hand and I remember the stories that they would tell. And the passion with which they spoke about the importance of democracy. It was those walks on the beach with my grandfather in Besantnagar that had a profound impact on who I am today.
તેમના કાકાએ જણાવ્યું કે તેમનો પરિવાર ખુલ્લા વિચારો ધરાવતો અને તે પણ ભારત જેવા દેશમાં જે ઘણો રૂઢિગત દેશ છે. આ તેમણે સ્વીકારેલા મૂલ્યો છે. સહિષ્ણુ બનો અને જો તમારા બાળકો કંઈક એવું કરવા માંગતા હોય જે તમે નથી કરતા તો તેમને રોકો નહીં, કારણ કે તમે તેમ નથી કરતા. કોઈ વાતની ચિંતા ન કરો, કાળા ભૂરા પીળા કેસરી કે કોઈ પણ નહીં. બીજા એક વિડીયોમાં કમલા વાત કરે છે કે કેવી રીતે તેમની માતા શ્યામલાએ તેમનું જીવન ઘડતર કર્યું. શ્યામલા ગોપાલન 19 વર્ષની ઉંમરે અભ્યાસ માટે અમેરિકા ગયા, જ્યાં જમૈકન વિદ્યાર્થી ડોનાલ્ડ હેરિસ સાથે લગ્ન થયા. બાદમાં તેમણે છૂટાછેડા લીધા અને શ્યામલાએ પોતાની બે દીકરીઓને ઉછેરી. તેઓ બાળકોને બધી જ નાગરિક અધિકાર પ્રવૃત્તિઓમાં લઈ જતા, એટલે કમલા અને માયા નાનપણથી જ શ્યામલાથી ઘણા પ્રભાવિત હતા. ટ્રમ્પે તમારા ભત્રીજી પર પ્રહાર કર્યો, તેના વિશે શું વિચારો છો? તે પોતાનું ધ્યાન રાખી શકે છે, મને ચિંતા નથી. તે પોતાનું ધ્યાન રાખી શકે છે, તે સક્ષમ છે. શ્યામલાએ પોતાના બાળકોને એક વાત શીખવાડી છે કે ક્યારેય નીચે પડેલી વસ્તુ ન ઉઠાવો. જો કોઈ તમારી નિષ્ઠા કે તમારા કામ પર સવાલ ઉઠાવે તો સામે લડત આપો. ભારતમાં તેમના પરિવારના પૂર્વજોના ગામમાં કમલા હેરિસને શુભકામનાઓ આપતા ચિત્રો મુકાયા છે. ઘણા અર્થમાં રાજકારણમાં એક સૌથી મોટા કામ માટેની તેમની સફર અહીંથી શરૂ થાય છે અને કોને ખબર તે ક્યાં જઈને પૂર્ણ થશે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. ચીનના પાકિસ્તાન તરફે વધતા ઝુકાવ વચ્ચે ભારત સામે સંબંધોમાં સંતુલન બનાવવાનો પડકાર કર્યો. પુતિનના વિરોધી મનાતા એલેક્સી નવાલની હાલત ગંભીર, જર્મની ટ્રાન્સફર કરવા માંગણી. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશી ચીનની બે દિવસના પ્રવાસે છે. ચીનના હૈનાન પ્રાંતમાં બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે બીજા ચરણની રણનીતિક વાતચીત થઈ. પહેલા દોરની વાતચીત ગત સાલ માર્ચ 2019માં થઈ હતી. આ વાતચીતમાં બંને દેશો દક્ષિણ એશિયામાં શાંતિ માટે સહકાર આપવા સંમત થયા છે. બંને દેશો વચ્ચે કાશ્મીર મામલે પણ વાતચીત થઈ. ચીને આ મુદ્દો યુએન ચાર્ટર થકી ઉકેલવાની વાત કરી, જોકે ભારત હંમેશા તેને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતો આવ્યું છે. હવે પાકિસ્તાન માટે ચીનની આ મુલાકાત કેમ મહત્વની છે તેને સમજીએ. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની રાજનીતિમાં હલચલ વધી ગઈ છે. સાઉદી અરેબિયા સાથેના તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. કાશ્મીર પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન એટલે કે OIC બેઠકને લઈને સાઉદી અરેબિયાનો સાથ ન મળવા પર પાકિસ્તાનના વિદેશમંત્રીએ સાઉદી અરેબિયા સામે સખત વલણ અખત્યાર કર્યું હતું, જેને કારણે સાઉદી અરેબિયાએ 6.2 અબજ ડોલર્સની સમજૂતીને રદ કરી હતી. એટલું જ નહીં, સાથે 3 અબજ ડોલર્સનું કરજ પણ પરત માગ્યું હતું. ત્યારબાદ સાઉદી અરેબિયા સાથેના સંબંધોને સુદૃઢ બનાવવા માટે ખુદ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાઉદી અરેબિયા પહોંચ્યા, પરંતુ તેમની પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત ન થઈ. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાનનું ભવિષ્ય અને તેની પ્રગતિ ચીન સાથે જોડાયેલા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે સાઉદી અરેબિયા સાથે તેમના કોઈ મતભેદ નથી, પણ સાઉદી સાથે બદલાતા સમીકરણો વચ્ચે પાકિસ્તાન ચીન પર વધારે નિર્ભર બની શકે છે. અમેરિકા જેવું દૂર થતું ગયું તે જોતાં ચીન અને સાઉદી અરેબિયા પાકિસ્તાનની કરોડરજ્જુ મનાય છે. એક તરફ ચીન અમેરિકાથી નાખુશ દેશોને પોતાની પડખે કરવાની કોશિશ કરે છે, તેવા સંજોગોમાં પાકિસ્તાનની વિદેશ નીતિ પણ તે પ્રકારે બદલાઈ શકે છે. હવે જે પ્રકારે ચીનના પાકિસ્તાનમાં પોતાના હિતો છે તે જ પ્રકારે સાઉદી અરેબિયામાં પણ છે. વર્ષ 2019માં બંને દેશો વચ્ચે 78 અબજ ડોલર્સનો વેપાર થયો હતો. તેથી મનાય છે કે સાઉદી સાથે સંબંધોમાં આવેલી ખટાશ પર કુરેશી ચીન સાથે વાતચીત કરી શકે છે. હવે જેમ પાકિસ્તાન માટે ચીન જો કરોડરજ્જુ હોય તો ભારત માટે પણ તે એટલું જ પડકારજનક છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે રાજનૈતિક અને આર્થિક સંબંધો વધ્યા હતા, પણ હાલમાં સરહદ પર થયેલા સંઘર્ષ બાદ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હવે એક તરફ પાકિસ્તાન ચીનની વધુ નજીક આવી રહ્યું છે તો ભારતના તેની સાથેના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં ભારત ચીન તરફના તેમના સંબંધોને કઈ રીતે સંતુલિત કરે છે તે એક મોટો પડકાર છે. ગલવાન વેલીમાં ભારત અને ચીન બોર્ડર પર થયેલો સંઘર્ષ એ વાતની યાદ અપાવે છે કે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં ભલે ઉષ્માભર્યા સંબંધો સ્થપાયા હોય પણ મૂળભૂત ભેદભાવો તો હજી પણ યથાવત છે.
ભારતની વિદેશ નીતિના જાણકાર કહે છે કે આ બંને દેશોના સંબંધોના બદલાતા સમીકરણો ટર્નિંગ પોઈન્ટ છે. પિસ્તાલીસ વર્ષ સુધી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર કે બોર્ડર વિસ્તારમાં એક પણ વખત ફાયરિંગ નહોતું થયું, ત્યારે ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષને જોતા તે એક ઇતિહાસ થઈ ગયો હોવાનું લાગે છે. છેલ્લા એક દશકમાં ભારતે ચીન સાથે મિત્રતાભર્યો વર્તાવ રાખ્યો છે. ચીની રોકાણ અને વેપાર મામલે પ્રગતિ થઈ છે, પણ બોર્ડર સંઘર્ષ બાદ ભારત તરફથી ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમારી પાસે લોકચાહના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે તેમના રાષ્ટ્રવાદના મુદ્દાને જોડીને સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. ભારતીયો માટે ચીનનો વિરોધ કરવાનો આ અસરકારક માર્ગ છે. ભારતની ચીન સાથે 50 અબજ ડોલર્સની વ્યાપાર ખાધ જોતા આ પ્રકારના પ્રતિબંધોની વાપસી થઈ શકે છે. ભારત માટે આ ઘણી કપરી પરિસ્થિતિ છે કે આર્થિક સ્થિતિની જરૂરિયાત સાથે પ્રદેશના જીઓપોલિટિકલ હિતને કઈ રીતે જાળવવું. તેની સામે ચીનનો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ, હાઈવેનું નેટવર્ક, રેલવે અને પોર્ટ ઘણી બધી બાબતો છે જે ભારત માટે લાંબા ગાળાનો પડકાર છે. આ બધા દેશો છે જેના પર ચીનનું પ્રભુત્વ છે અને ભારત ત્યાં પાછલા પગથિયે છે, પણ ચીન એક મૂડીવાદી આર્થિક વ્યવસ્થા છે અને સરકાર તે જ રીતે રોકાણ કરી રહી છે જેના તેમને રાજનૈતિક ફાયદા પણ મળે છે. આ બાબત ભારત માટે ઘણી પડકારજનક છે અને તે સતત વધી રહી છે. હવે આ પ્રદેશમાં કેટલી સ્થિરતા આવશે એ તો આ બંને એશિયાઈ મહાસત્તાઓના સંબંધ પર જ નિર્ભર કરે છે. આ તરફ રશિયાના વિરોધ પક્ષના મુખ્ય આગેવાન એલેક્સી નવાલ્નીની સ્થિતિ અંગેનું રહસ્ય ઘેરું બનતું જઈ રહ્યું છે. ક્રેમલિનના ટીકાકાર અને સ્પષ્ટ વક્તા એવા નવાલ્ની અત્યારે સાયબેરિયાની હોસ્પિટલમાં કોમામાં છે. તેમના સમર્થકો દાવો કરે છે કે તેમને ઝેર અપાયું હતું, પણ ડોક્ટર્સ કહે છે કે તેમના શરીરમાં ઝેરના કોઈ અંશો મળ્યા નથી. નવાલ્નીના પરિવારે પણ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટર્સ તેમને વધુ સારવાર માટે જર્મની ન જવા દઈને તેમનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જોઈએ બીબીસી સંવાદદાતા સારા રેઇન્સફોર્ડનો આ ખાસ અહેવાલ. ક્રેમલિનના ટીકાકાર અલેક્સેઈ નવાલ્ની આ રીતે હોસ્પિટલમાં કઈ રીતે પહોંચ્યા? આપણે જાણીએ છીએ કે તેઓ ગુરુવારે ટોમ્સ્ક અને મોસ્કો વચ્ચેની ફ્લાઇટમાં બીમાર પડ્યા હતા. જ્યાં સુધીમાં તેમને સ્ટ્રેચર પર લઈ જવાયા ત્યાં સુધીમાં રશિયાના વિરોધ પક્ષના સૌથી મોટા આગેવાન બેભાન થઈ ગયા હતા. તેમની નિકટના લોકો માને છે કે તેમને જાણી જોઈને ઝેર અપાયું છે. તેમના પત્ની યુલિયા મોસ્કોથી સાયબેરિયા હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યારે ડોક્ટર્સે ખુલાસો કર્યો કે તેઓ નવાલ્નીનો જીવ બચાવવા મથી રહ્યા હતા. આ અલેક્સેની છેલ્લી યાત્રા દરમિયાન પોસ્ટ કરાયેલી તસવીરો છે. તેઓ સાયબેરિયામાં આ યુવા ચળવળકારોને મદદ કરવા ગયા હતા, જેઓ સ્થાનિક ચૂંટણીમાં ક્રેમલિન સમર્થકો સામે લડતની તૈયારી કરી રહ્યા હતા. એલેક્સી અત્યારે આઈસીયુમાં છે. તેઓ કોમામાં છે અને વેન્ટિલેટર પર છે. અમને હજી નિદાન નથી મળ્યું. અમને જેવી કોઈ માહિતી મળશે ત્યારે અમે જણાવીશું. હું તમને અન્ય કોઈ પર ભરોસો ન કરવા વિનંતી કરીશ. અત્યાર સુધી થયેલા સંશોધનમાં ઝેરની કોઈ હાજરી મળી નથી. પોતાના વિશાળ ઓનલાઈન સમર્થક વર્ગને કારણે નવાલ્ની ક્રેમલિનના રાજકારણ વિરુદ્ધ પ્રદર્શનો કરવા રશિયાની સડકો પર મોટી ભીડ એકત્ર કરવાની શક્તિ ધરાવે છે. આ માટે જ તેમની ઘણી વાર ધરપકડ પણ થઈ ચૂકી છે અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી ભંડોળ પર પણ પોલીસ ઘણી વાર દરોડા પાડી ચૂકી છે. તે લોકોના અંગત જીવન અને અહીંના વગદાર લોકોના નાણાકીય બાબતોની તપાસ કરે છે. ક્રેમલિને જે થયું તેના વિશે કોઈ તારણ પર ન આવવા માટે ચેતવણી આપી છે, પણ જો નવાલ્નીને ઝેર અપાયું છે તો સવાલ માત્ર એ નહીં થાય કે આ કામ કોણે કર્યું. સવાલ એ પણ થાય કે કેવી રીતે રશિયા એવો દેશ બની ગયો જે અગ્રણી ટીકાકાર પરના હુમલા ન માત્ર શક્ય બન્યા છે, પણ હવે નિયમિત રીતે વધી રહ્યા છે. અલેક્સેઈ નવાલ્ની પર આ પહેલા પણ હુમલો થયો છે. 2017માં કાટવાળા પ્રવાહીથી તેમની આંખ બળી હતી અને ગત ઉનાળામાં તેઓ અચાનક જ પોલીસ કસ્ટડીમાં બીમાર પડી ગયા હતા. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. યુકેમાં કોરોના વાયરસ મહામારીના સમયે ધાર્મિક સ્થળોમાં કેવી છે સ્થિતિ? ગણેશ મહોત્સવ પર વિશેષ, મૂર્તિના વિસર્જન બાદ થાય છે એક છોડનું સર્જન. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ઈ કોમર્સ જાયન્ટ અલીબાબા કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવ ઓછો કરવાની કોશિશના ભાગરૂપે એક નિવેદન બહાર પાડ્યું છે, કેમકે ટ્રમ્પ પ્રશાસન ચીનની કંપનીઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે. કંપનીના સીઈઓએ કહ્યું છે કે કંપનીની નીતિઓ અમેરિકાની બ્રાન્ડ્સ, તેના રિટેલર્સ અને બિઝનેસ તથા ખેડૂતોને ટેકો આપનારી છે. ટ્રમ્પે ચીનની કંપનીની માલિકીવાળી એપ્લિકેશન ટિકટોક અને વીચેટને નિશાન બનાવતા એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ કંપનીનું આ નિવેદન આવ્યું છે. બેલારૂસના વિરોધ પક્ષના નેતા સ્વેટલાના તિખનોશ્કિયા તેમના સમર્થકોને સતત એ કહી રહ્યા છે કે નવી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તેઓ સતત દબાણ વધારતા રહે. લિથુઆનિયાથી વિડીયો સંબોધન દરમિયાન તેમણે લોકોને કહ્યું હતું કે ડરવાની જરૂર નથી અને સમગ્ર દેશમાં ફેક્ટરીમાં હડતાલ પાડવાની જરૂર નથી. તો આ બાજુ રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ નવી ચૂંટણીની વાતને ફગાવી દીધી છે. લેબેનોન કોરોનાના વધતા સંક્રમણને કાબૂમાં લેવા માટે 2 સપ્તાહ માટે ફરીથી લોકડાઉન શરૂ કરવા જઈ રહ્યું છે. વળી તાજેતરમાં થયેલા વિસ્ફોટે સ્થિતિ વધારે વણસી ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. 1 દિવસમાં લગભગ 11,000 કેસ નોંધાય છે. વધુમાં હોસ્પિટલો પણ વિસ્ફોટના કારણે નષ્ટ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે COVID-19ના દર્દીઓ માટે માત્ર 22 ICU ઉપલબ્ધ છે. કેલિફોર્નિયાના ઉત્તરી મધ્ય ભાગોમાં મોટો ઉદાવળ ફેલાતા 60,000 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. વળી 4 લોકોના મોત પણ થયા હોવાનું કહેવાય છે. હજુ પણ આગ સક્રિય છે અને ગરમીનો પારો વધતા આગ ઝડપથી ફેલાઈ રહી છે. માર્ચ બાદ પહેલી વખત 4-4 જુલાઈથી ઇંગ્લેન્ડમાં ધર્મસ્થાનો ફરી ખુલ્યા હતા, પણ સુરક્ષા માટે કેટલાક ચોક્કસ પગલાં લેવા જરૂરી છે. બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે આ ધર્મસ્થાનોમાં કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ઉત્તર ઇંગ્લેન્ડમાં આવેલું શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બ્રેડફોર્ડના સૌથી વિશાળ મંદિરોમાંનું એક છે અને અન્ય ધર્મસ્થાનોની જેમ તેમણે પણ અહીં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાના પગલાં લેવા પડશે. હેન્ડ ડ્રાયર્સ લગાએ ઓર સેનિટાઇઝર પ્રોવાઇડ કિયે ઓર ફેસ માસ્ક ભી ઓર ગ્લવ્સ ભી પ્રોવાઇડ કિયે સભી જનતા કે લિયે. ડિવોટીઝ સિર્ફ આતે હૈ ભગવાન કે દર્શન કરકે ચલે જાતે હૈ. યહાં પે અભી કોઈ ભજન કીર્તન નહીં હો રહા ઓર પ્રસાદ લાના ભી મના હૈ. અગર કોઈ લે આયે તો હમ ઉનકો બોલતે હૈ કે આપ અપને સાથી રખો ઇસકો ઓર વાપસ લેકે જાના પડેગા આપકો. ગુરુદ્વારામાં પણ દૈનિક કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. આઈએ ગગન, યે હમારા દીવાન હૈ, ગુરુજી કા દીવાન. તો ઇધર હમને પ્રસાદ રખા, આપ લે લે. કોવિડ કી વજહ સે હમ અપને આપ નહીં દેતે. તો યે મેટ્સ ઇસલિયે હૈ કે જો ભી ડિવોટીઝ આતે હૈ વો 2-2 મીટર દૂર રહે. જ્ઞાનીજી કી સેફટી હમારે લિયે પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ હૈ. તો ઇસલિયે હમને યે શીટ્સ ભી લા દિયા. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. આ નવી સામાન્ય પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે યુકેના નેશનલ સ્ટેટિસ્ટિક્સ વિભાગ અનુસાર કોરોના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ કોઈ અન્ય ધાર્મિક સમુદાય કરતા મુસ્લિમ સમુદાયને વધુ છે અને તેથી જ મસ્જિદોમાં સુરક્ષાના સઘન પગલાં લેવાઈ રહ્યા છે. મતલબ એન્ટ્રન્સ અલગ હૈ, એક્ઝિટ અલગ હૈ. જો લોગ અંદર આતે હૈ ઉનકો સબસે પહેલે અપને શૂઝ જો હૈ ના વો એક બેગ મે ડાલને પડતે હૈ. ઘર સે પરે મેટ લેકર આતે હૈ, જા નમાઝ લેકર આતે હૈ. વો આકર અપના નામ લિખવાતે હૈ, ઉનકા ટેલિફોન નંબર, કમ્પ્લીટ કોન્ટેક્ટ નંબર હોતે હૈ. અપને હાથો કો સેનિટાઇઝ કરતે હૈ. જમાત કા ટાઈમ વો ભી મુખ્તસર કર દિયા હૈ. 8 સદી જૂના બ્રેડફોર્ડના કેથેડ્રલે પણ તેની ધાર્મિક ગતિવિધિઓમાં બદલાવ કર્યા છે. એંગ્લિકન કેથેડ્રલ વર્શિપ ઇઝ ફુલ ઓફ. એન્જેલિકન કેથેડ્રલમાં પ્રાર્થના સંપૂર્ણ રીતે સમૂહગાયનથી થાય છે, પણ હાલ સમૂહગાયનની પરવાનગી નથી આપવામાં આવી, એટલે હાલ તે શક્ય બની શકે તેમ નથી. તેઓ સ્તુતિ ગાય છે અથવા અધ્યયન કરે છે. સામાન્ય દિવસોમાં કેથેડ્રલની ક્ષમતા 600 માણસોને સમાવવાની છે, પણ હાલ અમે માત્ર 36 લોકોને પ્રવેશ આપીએ છીએ. પણ પ્રાર્થના અને ભક્તિની આ નવી રીત અંગે લોકોનું શું માનવું છે? જબ ભી હમ આતે થે યહાં ભોગ કર રહે થે, હમ પ્રદક્ષિણા લે રહે થે ઓર ઘંટી સબ બજા રહે થે, ચરણામૃત સબ મિલતા થા. અભી વો સબ બંધ હો ગયે. પહેલે યહાં પર પ્રોગ્રામ હોતે થે, રેગ્યુલર પ્રોગ્રામ હોતે થે ઓર કાફી દેર હમ બેઠના પડતા થા. અબ આતે હૈ નમાઝ પઢ કર ચલે જાતે હૈ સબ લોગ. જો ભારતની વાત કરીએ તો દેશમાં કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળો ખોલવા અનુમતિ છે, પરંતુ મહારાષ્ટ્રમાં હજુ પણ ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ નથી અપાઈ.
ભારતમાં દર વર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. સામાજિક સંદેશો આપવા મૂર્તિને જુદી જુદી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અથવા તો તેની સાથે સંદેશો મૂકવામાં આવે છે. એમ આ વર્ષે ટ્રી ગણેશ ચલણમાં આવ્યા છે, જેનાથી તમે પાણી, ધ્વનિ પ્રદૂષણ વગર પર્યાવરણને બચાવી પણ શકશો અને બાપાને ઘરે વધાવી પણ શકશો. જોઈએ બીબીસી સંવાદદાતા રાહુલ રણજુભેનો અહેવાલ. આ ગણપતિની મૂર્તિ થોડી વિશેષ છે, તમને ખબર છે કેમ? કેમ કે આ ગણપતિ વિસર્જનમાંથી પણ સર્જન કરે છે, તેથી જ તેમને શ્રી નહીં ટ્રી ગણેશ કહેવાય છે. ટ્રી ગણેશનો કન્સેપ્ટ છે કે તમે આ મૂર્તિને ઘરે લઈ જાઓ, બાલ્કની કે ટેરેસમાં મૂકો અને જેમ છોડવાને પાણી પીવડાવો છો તેમજ તેને પણ આપો, અને 5-6 દિવસમાં તે ઓગળી જશે, ત્યારબાદ તેમાંથી અંકુર ફૂટશે. પાણી અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાની સાથે તમે એક છોડ પણ વાવો છો, એટલે જ આ મૂર્તિનું નામ શ્રી ગણેશની જેમ ટ્રી ગણેશ રાખવામાં આવ્યું છે. શ્રી ગણેશ વિસર્જિત થઈ જાય છે જ્યારે ટ્રી ગણેશનું વિસર્જન પછી પણ છોડ બનીને નવસર્જન થાય છે. દત્તાત્રીએ 2015માં ટ્રી ગણેશ બનાવવાના શરૂ કર્યા હતા. માત્ર ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા કરતાં તેમને વિચાર આવ્યો કે એવું કંઈક બનાવીએ જેમાંથી વિસર્જનમાંથી પણ સૃષ્ટિને પરત કંઈક આપી શકીએ. તેમનું કહેવું છે કે કોરોનાને લીધે આ વર્ષે ટ્રી ગણેશના ઉત્પાદન પર ખાસ્સી અસર પડી છે. લોકો સતત ફોન કરી રહ્યા છે, પણ મુશ્કેલી એ છે કે કોરોના સંક્રમણને લીધે અમારો સ્ટુડિયો પણ 3-4 મહિના બંધ હતો, એટલે આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે. લોકો તરફથી હવે સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે લોકો સુધી બાપ્પાની મૂર્તિ પહોંચે, અને એ પણ જરૂરી સુરક્ષાના માપદંડ સાથે. તેમનું કહેવું છે કે પર્યાવરણ માટે લોકો દિન પ્રતિદિન વધુ જાગૃત થઈ રહ્યા છે, તેમ ટ્રી ગણેશની માંગ વધી રહી છે. બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધ્યું, એના પર કાર્ટુનિસ્ટ કીર્તિસની કલમને કંઈક આવું સૂચ્યું. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.